વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ કર્યું છે। કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં જનસંપર્ક અભિયાન ચલાવી રહી છે, ત્યારે ભાજપે આ બાબતને પોતાના માટે ગર્વ સમાન ગણાવી છે। શા માટે જોઈએ આ રિપોર્ટમાં। વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ સક્રિય થઈ રહી છે। બૂથ અને મતદાર યાદીના પેજ સુધીનું માઇક્રો પ્લાનિંગ કરીને કોંગ્રેસ 13 લાખ પેજ પ્રભારી બનાવવા જઈ રહી છે, જે અત્યાર સુધી ભાજપની રણનીતિ રહી છે। તાલુકા કોંગ્રેસ સમિતિની નીચે જિલ્લા પંચાયત સીટ વાઇઝ સંયોજક, તાલુકા પંચાયત સીટ વાઇઝ સંયોજક અને એની નીચે દરેક બૂથ પર એક પુરુષ અને એક મહિલા જનમિત્રની નિમણૂક કરીને આવનારા દિવસોમાં હવે અમે દરેક મતદાર યાદીના પાના દીઠ એક પેજ પ્રભારીની નિમણૂક કરવા જઈ રહ્યા છે। કોંગ્રેસના તમામ પ્રદેશ પ્રમુખથી લઈને તમામ આગેવાનો જઈ રહ્યા છે, લોકોની વચ્ચે જઈશું, લોકોની જે તકલીફો છે, લોકોના જે પ્રશ્નો છે એમાં સામેલ થઈશું અને આ અમારી જનસંપર્કના માધ્યમથી સભ્ય નોંધણી ઝુંબેશ કરીશું, લોકોને જોડવાનું કામ કરીશું અને મિશન 2022ની તૈયારી તરફ આગળ વધીશું। કોંગ્રેસ 14 થી 24 ફેબ્રુઆરી સુધી તમામ જિલ્લાઓમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવી રહી છે। ત્યારબાદ 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી શહેરોમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે, જેનો હેતુ સ્પષ્ટ છે, લોકો સુધી પહોંચવાનો। મતદાર યાદીના દરેક પેજ પર જ્યારે અમે એક પેજ પ્રભારી નિમીશું તો લગભગ 13 લાખ જેટલા અમારા કાર્યકરોની એક ટીમ બનશે અને આ ટીમ ગુજરાતની 6.5 કરોડની જનતાની સુખાકારી માટે, એના કલ્યાણ માટે, એના હક અધિકાર માટે અને સરકાર જ્યાં પણ અન્યાય અત્યાચાર કરે તો એની સામે લડવા માટે મજબૂતાઈથી આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરશે। કોંગ્રેસે પ્રદેશ સમિતિથી લઈ પેજ પ્રભારી સુધીનું સંગઠન મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ ભાજપની રણનીતિ અપનાવી રહી છે। ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે સીઆર પાટીલ પાસેથી પ્રેરણા લીધી છે। આ એ પેજ સમિતિનો જે અભિગમ હતો સીઆર પાટીલ સાહેબનો, એ કહ્યા પછી એના કારણે થયું છે, કદાચ એનાથી પ્રેરણા કોંગ્રેસે લીધી હશે। પરંતુ અમને તો ગર્વ એ છે કે 135 વર્ષ જૂનો પક્ષ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના કોઈ પણ કાર્ય કરતા હોય અને એની પ્રેરણા લઈને કાર્ય કરતો હોય તો એ અમારા માટે ગર્વની બાબત છે અને અમે કોપી તો ન કહી શકીએ, પરંતુ એક આદર્શ માની સીઆર પાટીલ સાહેબને, અને પક્ષ જો ભારતીય જનતા પાર્ટીનો આદર્શ માનીને કોંગ્રેસ કાર્ય કરી રહ્યું હોય તો અમારા માટે ગર્વરૂપ થઈ શકે। પેજ પ્રમુખ સુધીનું માઇક્રો પ્લાનિંગ કરવા પાછળ કોંગ્રેસનો હેતુ 20 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જ્યાં 2017માં કોંગ્રેસ ઘણા ઓછા માર્જિનથી હારી હતી, જેને જોતા કોંગ્રેસે 2022માં 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, તો સામે ભાજપનો લક્ષ્યાંક તમામ 182 બેઠકો જીતવાનો છે। હવે જોવું એ રહેશે કે કોનું માઇક્રો પ્લાનિંગ કામ કરી જાય છે। પ્રણવ પટેલ, News18 ગુજરાતી, અમદાવાદ। રોજગારી માટે યુવાનો ભલે દિવસ રાત મહેનત કરે પણ જે રૂપિયા આપે તેને મળી જાય છે નોકરી, આ અમે નહીં વિડીયોમાં દેખાય છે। એક યુવકે એસટી વિભાગમાં કંડક્ટર માટે 40,000 રૂપિયા ભાજપના નેતાને આપ્યા, યુવાને એને નોકરી તો ન મળી પણ રૂપિયા પણ ગયા। મેં હવે પૈસા તઈ જ આપી દીધા છે, કે મેં ખાધો નહીં, એટલે આપણે બે જણા, તમારે મને સહકાર આપવાનો, તારે મારી જોડે આવવાનું, પૈસા કઢાવવાના। રૂપિયા આપો અને સરકારી નોકરી લઈ જાઓ, કંઈક આવી જ હાટડી ચલાવતા નેતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વાત છોટાઉદેપુરના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુ ભીલની છે। કંડક્ટરની ભરતી માટે યુવાન પાસેથી રૂપિયા લીધા હોવાની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જશુભાઈ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે। જે તે સમયે એસટીમાં નોકરી અર્થે એક યુવાન સાથે નાણાકીય વહીવટ થયો હતો। 2018ની કંડક્ટરની ભરતી હતી, તેમાં કંડક્ટરમાં ઓર્ડર તમને મળશે એવી રીતે અમારી જોડેથી 40,000 રૂપિયા હું જશુભાઈને ભીલની એમની સર્કિટ હાઉસ પર આપ્યા હતા, પણ આજે 2018ની વાત 2022 થઈ ગયા, મને ત્યાં સુધી મારા પૈસા કે મને ઓર્ડર કોઈ મળ્યું નહીં। વિડીયો મીડિયામાં વાયરલ થતાં જ સફાળી જાગેલી કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા। જશુભાઈ ભીલ એક સમયે GSRTCમાં ડાયરેક્ટર પદનો હોદ્દો ધરાવતા હતા અને એ હોદ્દાનો ઉપયોગ કરીને એમણે અસંખ્ય યુવાનોને કે હું મને આટલા રૂપિયા આપું, હું તમને કંડક્ટરમાં લગાવી દઈશ, ડ્રાઈવરમાં લગાવી દઈશ, કોર્પોરેશનમાં બીજી નોકરી અપાવી દઈશ, એવી રીતે અસંખ્ય લોકો પાસે પૈસા લીધા છે। પૈસા લીધા પછી નોકરી પણ અપાવી શક્યા નથી અને એ રીતે યુવાનોનું ભવિષ્ય સાથે રમવાનું અને એ લોકોને દેવાદાર બનાવવાનું કામ જશુભાઈએ કર્યું છે। તો વિવાદ વધતા ભાજપે તાબડતોબ જશુભીલને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે।
પણ વિડિયો અંગે પુષ્ટિ ન કરી. વિડિયોની અંદર દેખાઈ રહ્યા છે, વિડિયો ક્યારનો છે, શું છે, શું પરિસ્થિતિ કઈ જગ્યાનો છે એનું પણ હજી કોઈ સત્યતા પુરવાર થઈ નથી. છતાં પ્રથમ દર્શનીય રીતે લાગતા જસુભાઈ બિલને હાલ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો, બરતરફ કરવાનો પ્રદેશ અધ્યક્ષશ્રીએ નિર્ણય કર્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એસટી નિગમમાં નોકરી અર્થે કદવાલ ગામના યુવાન સમદ મકરાણીએ 4 વર્ષ પહેલા નાણાકીય લેવડ દેવડ કરીને છતાં પણ નોકરી ન મળી હોય તેવી ચર્ચાઓ થઈ છે. જશુ ભીલ સાથે વાત કરતા સમદ મકરાણીએ 2018ની કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભર્યું હતું. હવે વિડીયો વાયરલ થતા જશુ ભીલ પર ગાજ પડી છે. સૈજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સરદાર પટેલ સેવાદળના પ્રદેશ પ્રમુખ અશ્વિન પટેલે ઉત્તર ગુજરાતમાં આશીર્વાદ યાત્રા યોજી છે. કલોલથી ઊંઝા સુધીની આ યાત્રામાં કાર અને બાઇક સવારો જોડાયા હતા. ઉમિયા મંદિર સુધી આયોજિત આ યાત્રા અંગે અશ્વિન પટેલે કહ્યું કે પ્રદેશ પ્રમુખ પદે વરણી બાદ જનસંપર્ક કરવા આ યાત્રા યોજાય છે. અગાઉ એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સાથે મતભેદ અંગે અશ્વિન પટેલે કહ્યું કે લાલજી પટેલને સોશિયલ મીડિયાથી આમંત્રણ અપાયું છે, જોકે આ યાત્રામાં લાલજી પટેલની ગેરહાજરી રહી છે. આ યાત્રા ગાંધીનગર, કલોલ, મહેસાણા, ઊંઝામાં ફરી રહી છે. લાલજીભાઈ પૂર્વ અધ્યક્ષ હતા એવું નહીં, લાલજીભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને મારી પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. એટલે લાલજીભાઈ મુખ્ય સેજ એસપીજીના અને આ એસપીજીની જ રહેલી છે. નહીં, અમે આમંત્રણ માટે તો ખુલ્લું મીડિયાની અંદર પણ જાહેરાત કરેલી છે અને આ ખુલ્લું સમર્થન છે. આમાં કોઈ એક વ્યક્તિને બોલાવવાનું ના હોય એવું અમારા મનમાં હોય જ નહીં. અમે આમંત્રણ આપ્યું છે પણ એ પ્રશ્ન નથી હાજર રહ્યા, એ અમને જ પૂછવો પડશે. વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી ગેરકાયદેસર ગોંધી રાખી બંદૂકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે આ પર્દાફાશ. છેલ્લા 3 મહિનાથી બંદી બનાવી નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકાતા ખાતે ગોંધી રાખી રૂપિયાની માંગણી કરતા હતા. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે 15 લોકોને છોડાવ્યા છે. ગુજરાતની અંદર 11મા મહિનાથી આજ દિન સુધી આશરે 15-1 લોકો આ ગેંગના સકંજામાં આવ્યા છે અને 15-1 લોકો છેલ્લા 11મા મહિનાથી અહીંયાથી આ લોકોને લઈ જવામાં આવ્યા બોમ્બે અને બોમ્બેથી લઈ જવામાં આવ્યા વેસ્ટ બેંગોલ. વેસ્ટ બેંગોલ એ લોકોને રાખી અને એ લોકોને ટોર્ચર કરવામાં આવ્યા હતા અને એ લોકોને મારવામાં આવ્યા હતા, એ લોકોને કિડનેપ કરવામાં આવ્યા હતા, એ લોકોને ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી એક્સટોર્શનના કોલ આ લોકોના ફેમિલી ઉપર આવવાના ચાલુ. લોકેશનને સેન્ટર ઉપર અમને માહિતી હતી, એ માહિતી ઉપર પડ્યા તો ચોંકાવનારી હકીકત એ ખબર પડી કે આવા 15 લોકોને આ લોકોએ ગોંધી રાખ્યા હતા. આ 15 લોકોમાં 1.5 વર્ષની નાની બાળકીથી લઈને પુખ્ત વયના લોકો અને સ્ત્રી અને પુરુષ બંને હતા અને પ્રાયોરિટી ઉપર આ લોકોને ત્યાંથી રિલીવ કરાવવામાં આવ્યા અને 8 લોકોને બાય ટ્રેન અહીંયા લઈ આવવામાં આવ્યા અને બાકીના લોકોને હવાઈ માર્ગે આજે સવારે એ લોકોને ગાંધીનગર લઈ આવવામાં આવ્યા.